થોડોક રેસ્ટ આપી, ફ્રેશ કર્યા બાદ અહીં વ્યવસ્થા કરી છે એ પ્રમાણે પોતાનું સ્થાન એ લેવા વિનંતી. દોઢ વાગ્યા પછી આપણે આપણી બેઠક વ્યવસ્થા માટે અહીં લઈશું. બહાર કાઉન્ટર ઉપર જે તે સ્કૂલનું રજિસ્ટ્રેશન નોંધાવવાનું છે, તો જે કોઈ પ્રતિનિધિ શિક્ષક મિત્રો આવ્યા હોય તેઓ એ રજિસ્ટ્રેશન ટેબલ ઉપર એ રજિસ્ટ્રેશન સંખ્યા સાથે નોંધાવશે. એમજી વિદ્યા સંકુલના જે કંઈ વ્યવસ્થામાં જોડાયેલા સ્ટાફ મિત્રો, ટીચર્સ બહેનો, તેઓ પણ પોતાનું કામકાજ પૂર્ણ કરીને જે વ્યવસ્થા તમને સોંપવામાં આવી હોય એ વ્યવસ્થાની જગ્યાએ દસેક મિનિટની અંદર આપણે પહોંચી જઈશું. નિલેશભાઈ સાથે કોર કમિટીના જે કંઈ સભ્યશ્રીઓ તેઓ પણ અત્રે સ્ટેજ બાજુ આહવાન કરશે, આગમન કરશે એમનું. અહીં જે તે વ્યવસ્થામાં આપણે માર્ગદર્શન જે કંઈ લેવાનું હોય, ટીચર્સને આપવાનું હોય આપણે કરી શકીએ. આપણી મંડપની બેઠક વ્યવસ્થાની અંદર એમજી ચૌધરી વિદ્યા સંકુલના જે વોલેન્ટિયર બહેનો, એમના ટીચર્સ સાથે વ્યવસ્થા સંભાળી રહ્યા છે, તો એમની વ્યવસ્થાને આપણે ફોલો કરીશું એવી અત્રેથી અપેક્ષા છે. ટૂંક સમયની અંદર આપણા મહેમાનશ્રીઓ આપણા કેમ્પસની અંદર આવી પહોંચનાર છે. ડીઓ સાહેબ પણ ગાંધીનગરથી નીકળી અને ઓન વે છે. તો આજુબાજુ આપણે જે વોલન્ટિયર બહેનો, ટીચર્સ ભાઈઓ, એ હવે વિદ્યાર્થીઓનું આગમન થઈ રહ્યું છે ત્યારે આપણે જે જગ્યાએ આપણી વ્યવસ્થા આપણને આપવામાં આવી છે એ વ્યવસ્થાની જગ્યાએ આપ સૌ ટીચર્સ ભાઈ બહેનો એ જગ્યા સંભાળી લઈશું. થેન્ક યુ. એમની સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોને લઈને આવ્યા હોય તેઓ શ્રી સ્કૂલનું રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ અહીંની વ્યવસ્થા પ્રમાણે વોલન્ટિયર ભાઈઓ અને દીકરીઓ જે સેવા કરી રહી છે એમને આપણે ફોલો કરીશું અને વ્યવસ્થા પ્રમાણે આપણે ફ્રેશ થઈ અને પછી જ આપણી સીટ લઈશું. કાર્યક્રમ શરૂ થયા બાદ આપણે વચ્ચેથી કોઈ ઊભા નહીં થઈએ. આપણે ડીઓ સાહેબ પણ આપણા કાર્યક્રમની અંદર પધારવાના છે. દરેક મહેમાનોની ગરિમા જળવાય એ પ્રમાણે આપણે સંપૂર્ણ તૈયાર થઈ અને પછી જ આપણે આપણી સીટ લઈશું. પોતાનું સ્થાન ગ્રહણ કરી મહેમાનશ્રીઓ એ મંડપની અંદર પ્રવેશ કરે ત્યારે આપણે સૌ પોતાનો જમણો હાથ ઊંચો કરીને આપણે એમને અભિવાદિત કરીશું. આપણા મોટિવેશનલ ટ્રેનર, આપણા જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ ભરતભાઈ વઢેર સાહેબ સાથે સૌજન્ય દાતાશ્રી મુરજીભાઈ મોતીભાઈ ચૌધરી યુએસએથી પધાર્યા છે અને એમની સાથે
આપણા વક્તાશ્રી અને મુરજીબહેનના ધર્મપત્ની શારદાબેન પણ અત્રે આવી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણે આ મહેમાનશ્રીઓને આપણે આવકાર આપીએ છીએ. મહેમાનશ્રીઓ જોરદાર તાળીઓ સાથે આપણે તાળીઓનો ગડગડાટ આપણે ચાલુ જ રાખીશું. ઉત્તર ગુજરાતની અંદર આપણા આ ટ્રેનર એમનો આ એક અનોખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે એ મહેમાનશ્રીઓ સાથે હોદ્દેદારો સાથે આપણા પૂર્વ ધારાસભ્યો અને યુવા કાર્યકર અમિતભાઈ પણ આપણા આમંત્રણને માન આપીને સાથે પધાર્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમને આવકારીએ છીએ. મહેમાનશ્રીઓ શેઠ શ્રી હરિભાઈની સાથે સૌજન્ય દાતાશ્રી મુરજીભાઈ શારદાબેન આજના આપણા મોટિવેશનલ ટ્રેનર વસાવડા સાહેબ તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ભીમપુરાથી આવેલ ભરતલાલ તેઓ પણ અહીં મંચ ઉપર પોતાનું સ્થાન લેવા માટે પધારશે. બહારની શાળામાંથી જે કોઈ વિદ્યાર્થી ભાઈ બહેનો આવે તેઓ આપણા ટીચર્સ જે પ્રમાણે તમને વ્યવસ્થા આપે એ પ્રમાણે આપણું સ્થાન આપણે ગ્રહણ કરીશું. હવે મહેમાનશ્રીઓ જ્યારે સ્ટેજ ઉપર પધારી ચૂક્યા છે ત્યારે આપણે કાર્યક્રમ તરફ આગળ વધીશું. વેલકમ ટુ ઓલ ધ ઓનરેબલ ગેસ્ટ એન્ડ જય સ્વામિનારાયણ જય અર્બુદા. શ્રી અખિલ આંજણા સેવા મંડળ માણસા સંચાલિત શ્રી હરિભાઈ વી ચૌધરી કેમ્પસના સાનિધ્યમાં શ્રી સત્યાવીસ ગોળ ચૌધરી સમાજ શિક્ષણ સંગઠન કોર કમિટી દ્વારા આયોજિત આજના આ મોટિવેશનલ કાર્યક્રમમાં પધારેલ મંચસ્થ મહાનુભાવો આમંત્રિત મહેમાનશ્રીઓ વક્તા મહોદય ડીઓ સાહેબ બે એક મિનિટની અંદર અહીં પહોંચનાર છે. આજુબાજુની હા ડીઓ સાહેબ એ અત્રે પધારી ચૂક્યા છે. તાળીઓ સાથે આપણે અમને આપણા જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઈ વાડેર સાહેબ અત્રે પધાર્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણે અમને વેલકમ કરીએ છીએ. વેલકમ વેલકમ સાહેબ પધારો. આખા જિલ્લાનું શિક્ષણ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ આપના હાથમાં છે. અમારું અહોભાગ્ય છે આપ પધાર્યા છો. સાથે આપણા આ વિદ્યા સંકુલના કેળવણી મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ આપણા પૂર્વ ધારાસભ્ય યુવા કાર્યકર અમિતભાઈ સાથે આપણા માણસા તાલુકાની શાળાઓમાંથી બાળકો લઈને આવેલ ટીચર્સ પ્રતિનિધિ અને તાલુકાના આચાર્ય સાહેબશ્રીઓ યુવાનો અને જેમના માટે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા વાલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈ બહેનો આ સર્વેનો અખિલ અજણા સેવા મંડળ માણસા વતી હાર્દિક હૃદયથી સ્વાગત છે. સરસ્વતીના આ પરિસરની અંદર નેગેટિવ એનર્જીને
દૂર કરીને આપણે પોઝિટિવ એનર્જીનો સંચય થાય એ હેતુસર આપણે કાર્યક્રમની શુભ શરૂઆતની અંદર આપણે જગ્યા ઉપર બેઠા બેઠા જ આપણે ઓમકાર મંત્ર સાથે જોડાઈશું. ધ્યાન મુદ્રાની અંદર આપણે 2 મિનિટ ઓમકાર મંત્ર સાથે જોડાઈશું. ઓ સોનાની ખાણ તો જોવી છે સૌને, પણ ઓળખાણ વિના મૂંઝવણ છે સૌને. ઓળખાણ એ જ તો સોનાની ખાણ છે. તો હવે મહેમાનશ્રીઓનો હું શાબ્દિક પરિચય આપીશ. સદર સંસ્થાના ધરોહર અને સંસ્થાપક, શિક્ષણની સાથે સાથે સમાજ ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત એવા સમાજ રત્ન શેઠ શ્રી હરિભાઈ ચૌધરી, કે જેઓ અખિલ ભારતીય આંજણા મહાસભાના અધ્યક્ષનું સ્થાન સોંપાવે છે, સાથે સાથે સમાજની એમજી આપણે જેમ ચૌધરી કન્યા વિદ્યાલય અને એ માણસાની આપણી અજણા સેવા મંડળ એના પ્રમુખ તરીકે વર્ષોથી જોડાયેલા છે. સાથે આજના સમારોહના અધ્યક્ષ મહોદય પણ છે. એમના માર્ગદર્શનથી અને પ્રેરણાથી આજે આપણે માણસા તાલુકાની અને આજુબાજુની 24 જેટલી શાળાઓના વિદ્યાર્થી ભાઈ બહેનો કે જેઓ ધોરણ 10ની અને 12ની પરીક્ષા આગામી સમયની અંદર આપનાર છે, તો એમના માટે પરીક્ષાનો જે હાવ હોય એમાંથી બહાર આવવા માટેનો એક મોટિવેશનલ કાર્યક્રમ એમના માર્ગદર્શન અને પ્રેરણાથી આજે આયોજન કરી રહ્યા છીએ આપણે. સાથે 27 ગોળ ચૌધરી સમાજ શિક્ષણ સંગઠનની કોર કમિટી દ્વારા ગામે ગામ શિક્ષણ સમિતિ બને, કોઈ પણ બાળક આર્થિક સંકળામણ ના કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે એવા શુભ આશય જેના હૃદયમાં હતો એવા આ શેઠ શ્રી હરિભાઈએ આપણા આમજા મુકામે યોજાયેલા સમાજના સ્નેહ મિનલ કાર્યક્રમની અંદર આ શિક્ષણ સમિતિઓ બનાવવાની એક વાત જાહેર કરેલી અને એ અંતર્ગત અહીં જે મીટિંગ મળેલી એની અંદર શેઠ શ્રીના માર્ગદર્શનથી કોર કમિટીની રચના કરી અને 27 ગોળ ચૌધરી સમાજના ગામે ગામ શિક્ષણ સમિતિ બને અને નાના પરિવારમાંથી આવતા બાળકને પણ ઉચ્ચ શિક્ષણ માટે પૈસાના અભાવે એ વંચિત ન રહે એવું આયોજન એમના દ્વારા ચાલે છે. અને એ આયોજનની અંદર આ બાજુ મારા મિત્રો ઊભા થશે, કોર કમિટીના મારા મિત્રો એ સ્ટેજની બાજુમાં ઊભા છે, રમેશભાઈ પીલભાઈ, ભરતભાઈ સાહેબ, અમૃતભાઈ મકાખાડ, નરેશભાઈ કે લાકરોડા અને અનિલભાઈ લાકરોડા અને નરેશભાઈ ચરાડા, સાથે આ બાજુ જીતુભાઈ સાહેબ એ બાપુપુરા સ્કૂલનું પ્રતિનિધિત્વ કરે છે. તો આવા આ આચાર્ય મિત્રો સાથે અમે આ કોર કમિટીનું જે કામ શેઠે સોંપ્યું છે એ કામને આગળ ધપાવીએ છીએ અને એ અંતર્ગત આ એક કાર્યક્રમનું આયોજન પણ એમની પ્રેરણાથી અમે વિચાર્યું. શેઠને મળ્યા, કહ્યું કે આવો કાર્યક્રમ કરવો છે. શેઠ સદાય કોઈ શિક્ષણની બાબત હોય કદાપી ના પાડતા નથી, પણ અમારી એક મૂંઝવણ હતી કે આટલી વિશાળ સંખ્યામાં
આયોજન કરીએ તો એમને આયોજન થઈ શકે નહીં. અમે એમને રજૂઆત કરી કે લાખ રૂપિયા જેટલો ખર્ચો થશે. ત્યારે શેઠના શબ્દો કેવા હતા કે પૈસા નહીં, તમે ચિંતા ના કરો, તમે કાર્યક્રમ કરો. અને બાળકો માટેનો આ કાર્યક્રમ એમની પ્રેરણાથી થયો છે. એવા શેઠ શ્રી હરિભાઈ ચૌધરી જે અધ્યક્ષ મહોદય છે, તો એમને આપણે જોરદાર તાળીઓથી આપણે એમને આવકારીશું. કવિશ્રી ખંડેરિયાના શબ્દો પ્રમાણે, રસમ અહીની જુદી, નિયમ સાવ નોખા, અમારે શબ્દો કંકુને ચોખા. તો હવે શેઠ શ્રીનું ફૂલછડી અને એક પુસ્તક, દરેક મહેમાનનો શાબ્દિક પરિચય અને સ્વાગત. સમયનો અભાવ છે એટલા માટે શેઠના સૂચનથી આપણે કર્યું છે. તો હવે ઝડપથી કોર કમિટીના સભ્ય રમેશભાઈને વિનંતી કરીશ, ફૂલછડીથી સન્માન કરશે શેઠનું. સાથે બેચરભાઈને વિનંતી કરીશ, કારોબારી સદસ્ય, મિમેન્ટો આપીને શેઠનું સન્માન કરે. ઝડપથી આપ સ્ટેજ ઉપર આવશો. આ જે પુસ્તક આપણે આપી રહ્યા છીએ અસ્મિતા, એ આપણા સમાજ બીજા સાહિત્યના રત્ન એવા ડોક્ટર રઘુવીર ચૌધરીના જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કૃત આપણા સાહેબશ્રીનું અમૃતા આ નવલિકાનું પુસ્તક એ આપણે મહેમાનોને અર્પણ કરી રહ્યા છીએ. ત્યારબાદ ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ગાંધીનગરથી પધારેલ આપણા ડીઓ સાહેબ ભરતભાઈ વાઢેર સાહેબશ્રી, કે એમને આમંત્રણ આપવા ગયા ત્યારે એમને આ કાર્યક્રમના આયોજનને ખરેખર તે રમણભાઈની રૂબરૂમાં એમને બિરદાવ્યો કે સરસ તમે આ વિચારસરણી સાથે આ કાર્યક્રમ કરી રહ્યા છો. સાથે સાહેબે કાર્યક્રમમાં હાજર રહેવાની સહમતી આપી. રમણભાઈએ સવારે કોન્ટેક કર્યો તો સાહેબનું આજનું શિડ્યુલ એ ટુ ઝેડ સવારથી સોજ સુધી વ્યસ્ત હોવા છતાં અહીં આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. તો એમના સન્માન માટે હું મંત્રી શ્રી કરશનભાઈને વિનંતી કરીશ કે ફૂલછડીથી આપણા ડીઓ સાહેબનું સન્માન કરે. સાથે મિમેન્ટોથી રમણભાઈ સાહેબ આપણા અજણા સેવા મંડળના મંત્રી છે, કરશનભાઈ સાહેબ મહામંત્રી છે, આપણા શિક્ષણના જે અધિકારી શ્રી એમનું સન્માન થઈ રહ્યું છે. તાળીઓની અંદર આપણે કચાશ નહીં રાખીએ. સાહેબને દેગામમાં મીટિંગ છે, આપણા કાર્યક્રમને ઓપનિંગ કરવા માટે એક આમંત્રણને માન આપીને પધાર્યા છે. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી. આજના મોટિવેશનલ કાર્યક્રમના માસ્ટર ટ્રેનર કે જેઓ એમનો વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં એમના નિકટના સાથી ઇન્દ્રપુરાના પૂર્વ સરપંચ રમેશભાઈ દ્વારા એમનો સંપર્ક કરીને આપણને 21 તારીખ આ ફાળવી આપી અને આજના કાર્યક્રમના તેઓ વક્તા મહોદય છે. તો એમના સન્માન માટે આપણા કેરોની મંડળના કારોબારી સદસ્ય લવજીભાઈ પ્રતાપપુરા એમને વિનંતી કરીશ. અને મિમેન્ટોથી આપણા આ સંકુલની અંદર આ બાળકોને ભોજન માટેની વ્યવસ્થા બારે માસ ખડે પગે કરનાર કાનજીભાઈને વિનંતી કરીશ કે મિમેન્ટોથી એ વસાવડા સાહેબનું સન્માન કરે. પ્રોગ્રામ કરવાનું નક્કી થયા પછી શેઠશ્રીએ તો કહ્યું હતું કે પૈસાની ચિંતા ના કરો, પણ શેઠના પૈસા તો ઘણી જગ્યાએ આપણે ઉપયોગમાં લઈએ છીએ. એટલે અમારા કોર કમિટીના સભ્ય અમૃતભાઈ અને અમારા ટીમના પ્રયત્નથી લવજીભાઈને અમે વાત કરી અને આપણા 4 તારીખના ગાંધીનગરના સ્નેહ સંમેલનમાં આપણા અહીંના બે વિભાગના દાતા છે શ્રીમતી શારદાબેન મૂળજીભાઈ મોતીભાઈ ગુજરાતી માધ્યમ અને શ્રી મૂળજીભાઈ મોતીભાઈ ઉચ્ચતર વિભાગ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એના દાતાશ્રી પણ છે. તો એમણે સહર્ષ સ્વીકાર્યું કે સૌજન્ય દાતા તરીકે મારી એની અંદર સમાવેશ કરજો. તો એવા આજના કાર્યક્રમના સૌજન્ય દાતાશ્રી સજોડે પધાર્યા છે. ગઈકાલે જ પંજાબથી એમની ટૂરમાંથી આવ્યા. આટલી લાંબી 10 દિવસની મુસાફરી હોવા છતાં તેઓ પધાર્યા છે.
તો સૌપ્રથમ શ્રીમતી શારદાબેનનું ફૂલછોડથી સન્માન કરવા માટે એમજી ચૌધરી વિદ્યા સંકુલના નીતા શાહ મેડમને હું ઇન્વાઇટ કરીશ કે તેઓ આવે અને શારદાબેનને આપણા સૌજન્ય દાતાશ્રી છે એમને ફૂલછોડથી સન્માનિત કરે, સાથે સાથે આજ પરિસરના ગુજરાતી માધ્યમના જે પ્રિન્સિપાલ શ્રી દેવજીભાઈ ચૌધરી એમને વિનંતી કરીશ કે તેઓ મિમેન્ટો આપીને શારદાબેનનું સન્માન કરે. ત્યારબાદ મુરજીભાઈ સાહેબના સન્માન માટે કોર કમિટીના સભ્ય નરેશભાઈ અને અનિલભાઈ આ બંને મિત્રો સાથે આવશે. આ કાર્યક્રમની અંદર ઘણી દોડધામ કરી છે. આ તમારું રજીસ્ટ્રેશન જે શાળાનું થયું છે ને, એ આ બે મિત્રોને આભારી છે. ઓનલાઈન ફોન દ્વારા આ બધી સંખ્યામાં તો એ બંને મિત્રો અત્રે આપણા સૌજન્ય દાતા શ્રી મુરજીભાઈને સંયુક્ત રીતે એ ફૂલછડીથી સન્માનિત કરશે. સાથે ડીકે ચૌધરી કારોબારી સદસ્ય એ મિમેન્ટો આપીને મુરજીભાઈનું સન્માન કરે. અનિલભાઈ લાકરોડા સ્કૂલમાં છે અને નરેશભાઈ એ ચરાડા સ્કૂલની અંદર છે. સાથે ભીમપુરાના વતની અને ચરાડા ભીમપુરાના વતની અને અમેરિકાથી હમણાં જ એકાદ અઠવાડિયે પહેલાં અહીં પધાર્યા છે એવા ભરતલાલ એમને સન્માન કરવા માટે હું અમૃતભાઈને વિનંતી કરીશ કે આ ભરતભાઈ પોતે એ પણ આ સંકુલની અંદર એ વિભાગના દાતા તરીકે એમણે પણ યોગદાન આપેલું છે, તો એમનું ફૂલછડથી સન્માન કરશે કોર કમિટીના સભ્ય અમૃતભાઈ અને એમની સાથે મિમેન્ટો આપીને રમેશભાઈ ને વિનંતી કરીશ ઇન્દ્રપુરા મિમેન્ટો આપીને ભરતભાઈનું સન્માન કરે. અહીં જે સન્માન થયું એ ભરતભાઈ આમ તો અમારા કુટુંબના એ જમાઈ રાજ છે મુખી પરિવારના અને એમનું 31 લાખ રૂપિયાનું યોગદાન આ પરિસરની અંદર એ દાતા તરીકે એમણે આપ્યું છે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. અને હવે આપણા પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ પધાર્યા છે, ભલે સાહેબ તમે નીચે બેઠા પણ એમને રમણભાઈને હું વિનંતી કરીશ, જેપી સાહેબને વિનંતી કરીશ કે તેઓ ફૂલછડીથી અમિતભાઈનું સન્માન કરે. સાથે સુરેશભાઈ દંતાલીથી પધાર્યા છે, મિમેન્ટો આપીને અમિતભાઈને સન્માનિત કરશે. સ્વાગત સન્માન બાદ દીપ પ્રાગટ્ય તરફ આપણે આગળ ધપીશું. જે ચળકે છે તે મોતી છે ને ચમકે છે તે છીપ છે, સળગે છે તે ભડકો છે અને પ્રગટે છે તે દીપ છે. દીપ એ પ્રતીક છે અજ્ઞાનીઓ માટે જ્ઞાનનું, શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધાનું. તો તમામ મહેમાનશ્રીઓને હું આહ્વાન કરીશ, વિનંતી કરીશ કે આપ આવી પરમ જ્યોત પ્રગટ કરવા માટે આપ સૌ પધારશો. તાળીઓ સાથે આપણે દીપ પ્રાગટ્યની અંદર જોડાઈશું. ચોતિર્નમોસ્તુતે શુભં કુરુત્વં કલ્યાણં
જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પ્રદીપસિંહ બાપુ પધાર્યા છે. જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ પ્રદીપસિંહ ચાવડા વરસોડા હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ અને સમગ્ર જિલ્લાની અંદર સરસ કામગીરી કરી રહ્યા છો તેમનું સન્માન કરવા માટે જીતુભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે ફૂલછડી અને મિમેન્ટો આપી એમને સન્માનિત કરે. આવો પ્રદીપસિંહ બાપુ, કોઈ પણ શાળાના ડીઓ ઓફિસના કોઈ પ્રશ્નો હોય તો સતત દોડીને આ શિક્ષણ માટે કામ કરનાર આ બાપુ માટે પણ આપણે જોરદાર તાળીઓથી એમને આપણે આ સન્માનની અંદર આપણે જોડાઈશું. સમયના અભાવે આપણા ડીઓ સાહેબ એ વચ્ચે સમય આપણા માટે ફાળવીને પધાર્યા છે, એમને નીકળવાનું છે એટલે આપણે વસાવડા સાહેબને માઇક હેન્ડ ઓવર કરીએ એ પહેલા આપણા માનવંતા મહેમાનશ્રી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર ભરતભાઈ વાઢેર સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ અત્રે આવે અને આપણને પ્રસંગોપાત આશીર્વચન પાઠવશે. શ્રી ડોક્ટર ભરતભાઈ વાઢેર સાહેબ. અખિલ આંજળા સેવા મંડળ માણસા દ્વારા આયોજિત આજના એક આ સુંદર મજાના મોટિવેશનલ કાર્યક્રમમાં તમે બધા બોલવાનું બંધ કરો પછી હું કંઈક શરૂ કરું, કારણ કે આ આખો જ પ્રોગ્રામ છે એ આ સ્વાગત માટે અને એના માટે નથી, તમારા બધા માટે છે. એટલે આ સરસ મજાનો પ્રોગ્રામનો જે વિચાર કર્યો છે એટલે આ સંસ્થાને સૌથી પહેલા સમગ્ર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વતી અને સરકાર વતી એમને અભિનંદન આપું છું કે આવો સરસ મજાનો એક પ્રોગ્રામ આયોજિત કર્યો છે. સૌથી વધારે તમે બધા તાળી પાડો કે તમારા માટે આટલી ચિંતા કરીને સરસ મજાનો પ્રોગ્રામ આયોજિત કર્યો છે. અને એવા પ્રમુખ શ્રી માન્ય હરિભાઈ ચૌધરી સાહેબ, આમ તો 12 મહિનાથી આ જિલ્લામાં છું અને 12 મહિનાની અંદર ક્વોલિટી વાળા પ્રોગ્રામ જો આંગળીના વેઢે જો ગણાવવા હોય તો એમાં જે 1-10 ના કાર્યક્રમો આવે તો એનાથી 3-4 પ્રોગ્રામમાં તો આયોજન આ સંસ્થાએ જ કર્યું હોય, આ હોય અથવા તો જેએમ ચૌધરી ગાંધીનગર હોય. અને બંનેમાં હરિભાઈ ચૌધરી સાહેબ હું વારંવાર, કારણ કે સાહેબનું બિરુદ છે ને એ માત્ર હોદ્દા પૂરતું નથી હોતું એટલે એમને એક સરસ મજાનું એટલે અભિનંદન. એનાથી વિશેષ એમને એક એવા, હવે એમને મારે શું નામ આપવું એ મને નથી ખબર પડતું, હું વક્તા કહું મોટિવેશનલ સ્પીકર કહું, પણ એક એક સારા ઉમદા માણસ કે જે બીજા વ્યક્તિને, એ સ્ટુડન્ટ હોય, નાગરિક હોય, મહિલા હોય કે કોઈ પણ સમાજ લેવલનું, કદાચ તમે એના યુટ્યુબ ઉપર વિડીયો ઘણા બધા જોયા હશે, એવા પરમ આદરણીય અને સન્માનીય જય વસાવડા સાહેબને આમંત્રિત કર્યા છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને સરકારી તંત્ર વતી માન્ય જય વસાવડા સાહેબને આ તબક્કે આવકારું છું. ખરેખર તો આ કામ છે ને આમ તો સરકારનો જ એક ભાગ કહેવાય, ગ્રાન્ટેડ શાળા હોય કે સેલ્ફ ફાઇનાન્સ શાળા હોય કે ટ્રસ્ટ, કારણ કે ટ્રસ્ટનું નામ જ એવું છે, ટ્રસ્ટ એટલે વિશ્વાસ, અને એ વિશ્વાસને સાચા અર્થમાં સાર્થક કરતા આ એક સુંદર મજાના વક્તાને અહીંયા લાવ્યા છે, એક સારા વિચારક તમારી સાથે. આમ તો એવું હોય કે સચિન તેંડુલકર બેટિંગમાં બાકી હોય અને પછી 11માં ખેલાડી હોય અને એને પ્રસાદ વેંકટેશ પ્રસાદ હોય કોઈને ઓપનિંગમાં મોકલવાનું થાય, એના જેવું તંત્ર અત્યારે થયું છે. હું એકચ્યુઅલી એમને સાંભળવા જ્યારે એ મારી પાસે રમણભાઈને આવ્યા હતા એટલે મેં કહી દીધું કે 100% હું આવીશ, કારણ કે એમને વિડીયોમાં તો ઘણી વાર જ્યારે જ્યારે સમય મળે ત્યારે હું સાંભળું જ છું, પણ આજે જ્યારે લાઈવ મળવાનું થયું છે ને એમની સાથે પૂરો સમય રહે, પણ એવું કહેવાય છે ને કે ઘણી વાર કર્મની કઠણાઈ જેવું છે. અત્યારે હાલ 3 બીજા કાર્યક્રમોને છોડી દઈએ, સવારથી ભલે પ્રોગ્રામ પેલા કીધું બિઝી, આમ તો નોર્મલી એવું હોય છે કે જે સૌથી વધારે નવરા હોય ને એ જ વધારે બાના કાઢે કે હું ખૂબ બિઝી છું, ટાઈમ એની જ પાસે નથી હોતો, બાકી જે બિઝી હોય ને એની પાસે તો સમય હોય ને હોય જ. એટલે વીસી વિડીયો કોન્ફરન્સ છે અને માન્ય અગ્ર સચિવની છે એટલે એમાં હું ના પાડી શકું,
એટલે એવી વિડીયો કોન્ફરન્સ છે અને એટલા માટે મારે વચ્ચે પ્રોટોકોલનો ભંગ ગણો કે જે ગણો તે એ લઈને તમારી વચ્ચે ઉપસ્થિત, એટલે આ વતી સુંદર આયોજન કરવા બદલ ફરીથી અભિનંદન. પણ મારે તમારી સાથે જ્યારે બેઠો છું ત્યારે કેટલાક સ્ટુડન્ટ એકાદ વાર મને આ સંસ્થામાં સાંભળ્યા હશે, પણ અત્યારે જયારે 24 સંસ્થાઓ અને એનું કોઓર્ડિનેશન કરી અને એમાં કેટલાય આચાર્ય બેઠા છે, આચાર્ય સંઘના પ્રમુખ પ્રદીપસિંહ, તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ અને ઘણા બધા આચાર્ય શ્રી, શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે, ત્યારે જયારે આ તબક્કે જય વસાવડા સાહેબ અથવા તો અન્ય જે રજૂઆત કરે ને, એ જેટલા આચાર્ય શ્રી અને શિક્ષકો બેઠા છે ને, એ જેટલા બાળકો નથી આવ્યા એ બાળકો સુધી અહીંનું જે મેસેજ છે ત્યાં સુધી પહોંચે એવી મારી રિક્વેસ્ટ અને વિનંતી છે. કારણ કે મને ખબર છે કેટલીક મર્યાદાઓને કારણે તમે ઘણા બધા બાળકોને નથી લાવી શક્યા અને મર્યાદાઓ મને ખબર છે, એટલે એનેથી કહ્યું અત્યારે આ એક પણ સીટ ખાલી નથી. એટલા બધા તમે જયારે બેઠા છો ત્યારે એકાદ બે બાબતની વાત કરી, કારણ કે ઘણું બધું આપણી વચ્ચે સાહેબ શેર કરશે. પણ જયારે તમે પરીક્ષા આપો છો, પહેલા તમારામાંથી કેટલાને સ્ટ્રેસ છે, ટેન્શન કેટલાને છે પરીક્ષા, જરા હાથ ઊંચે કરો, કેટલાને પરીક્ષાનું 10મા 12મા નું ટેન્શન છે? અરે બાપ. ઓકે ઓકે ઓકે, ચાલો નીચે. પહેલા તો ટેન્શન એટલે શું એટલી ખબર છે કોઈને? અંદર અંદર ચર્ચા નહીં કરો, હું 5 મિનિટમાં પૂરું કરીશ. પહેલા તો ટેન્શન જેવું કઈ હોતું જ નથી, એક મગજમાંથી કાઢી નાખ્યું. ચિંતા જેવું કોઈ વસ્તુ જ હોતી નથી, માત્ર અપેક્ષાઓને કારણે જ તમારા ઉપર સ્ટ્રેસ છે. કોની અપેક્ષાઓ? કાં તો મા બાપની અપેક્ષાઓ હોય, બરાબર સાંભળજો, કાં તો મા બાપની અપેક્ષાઓ હોય અને મા બાપ ઉપર અપેક્ષાઓ સોસાયટીની હોય. મા બાપને અપેક્ષાઓ બાળકો પાસે કેમ છે? એમને એવું ચિંતા છે કે સોસાયટીમાં બીજા શું કહે છે. આમ તો મેં ઘણા બધાને સાંભળ્યા ને, તો કેટલાક લોકો કહે છે કે સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, બધા ઘણા બધા, અમે તો બધાનું સાંભળીએ ને એમાં તમારી સાથે શેર કરવાનું ને. સાહેબ ઘણી બધી વાત કરશે પણ એવું કઈ હોતું નથી, આ અપેક્ષાઓના જોર ઉપર જ સ્ટ્રેસ છે. અને ત્રીજો જે સ્ટ્રેસ છે એ તમારો પોતાનો ઉભો કરેલો છે. તમને એવી ચિંતા છે કે હું નહીં લાવું તો આમાં આ શું કે છે, પેલા શું કે છે, મારી પ્રગતિ નહીં થાય, મારે આટલા ટકા નહીં આવે, ધાને એવું કાંઈ જ નથી ભાઈ. ટકા ગમે એટલા આવે, તમે પ્રોગ્રેસ કરી શકો. ગઈકાલે તમે આપણા પરમ આદરણીય માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, વડાપ્રધાન સાહેબને સાંભળ્યા હશે. કેટલાય સાંભળ્યા હતા, પેલા મને હાથ ઊંચે કરે. કેટલાય ગઈકાલનું પ્રસારણ જોયું હતું અને સાંભળ્યું હતું. તો આઈ એમ સોરી ટુ સે, જેટલા બેઠા છે, જેટલી શાળામાંથી આવ્યા છે, એ શાળાવાળા ખરેખર વહીવટી ભાષામાં કહું તો મારે નોટિસ આપવી જોઈએ. અને એના કરતા સામાજિક રીતે અને સાયકોલોજીકલ કહું તો તમે શિક્ષણનું જે કામ સારું છે અને જે આખામાં કેટલાય કાર્યક્રમ કરો છો, પણ એક સારો પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ બતાવવામાં તમે નિષ્ફળ ગયા છો. એટલે ભલે અહીંયા લાવ્યા હોય પણ એક સારો એવો એક મેસેજ તમે છોડ્યો છે, બીજી વાર આવી ભૂલ ના કરતા. મને ખરેખર દુઃખ થયું આ સામે જોઈને કે આટલા વિદ્યાર્થીઓએ એ પ્રસારણ નથી જોયું. તમને એક ખબર હોવી જોઈએ, ફરીવાર વિડીયો યુટ્યુબ ઉપર અવેલેબલ છે, તમે પોતે જોઈ લેજો, જેટલા આચાર્ય શિક્ષકો અથવા આ સંસ્થા પણ જોઈ લે. તમને એમ લાગે કે એમાંથી કંઈક બતાવવા જેવું છે, એ કોઈ પોલિટિકલ પ્રોગ્રામ નહોતો, પરીક્ષા પે ચર્ચાનું ટાઇટલ જ પરીક્ષા પે ચર્ચા હતું. આપણા જિલ્લાના 3 બાળકો પણ એમાં પસંદ થયા હતા અને તેમ છતાં આપણે ના જોઈએ અને પછી એમ કહો કે હું સ્ટ્રેસ મુક્ત કરાવવા માટે આ બધું કરું છું. પરીક્ષા પે ચર્ચા, જેની ચર્ચા છે, ચલો એ વિષય અત્યારે નથી, એની ચર્ચા પછી ક્યારેક કરીશું. પહેલી વાત એક યાદ રાખવી, પહેલું છોડી દો, તમારી સરખામણી છે ને કોઈની સાથે ના કરો, કોઈ બાજુના બાળક સાથે અથવા તો કોઈની સાથે સરખામણી ના કરો. કારણ કે સરખામણી છે ને એ જ સૌથી વધુ તમને તકલીફ આપે છે. એને 90% આપે એને મુબારક. ભગવાને દરેકને અલગ અલગ શક્તિ આપેલી છે. એક ઉદાહરણ કદાચ તમે સાંભળ્યું હોય પણ મને એ ઉદાહરણ વારંવાર ગમે છે એટલે રિપીટ કરી દઉં, કારણ કે વાલીઓ આમ તો પેરેન્ટ્સ સાથે કનેક્ટેડ છે પણ તમારી સાથે શેર કરું એટલા માટે કે ગાડી એની અંદર એક દંપતી અને પાછળ બાળક બેસીને જતા હતા, ત્યારે એ ગાડી કદાચ તમે સાંભળ્યું હશે પણ હું રિપીટ આ પરીક્ષાને અનુલક્ષીને કરું છું કે દીકરો એમ કહે છે કે પપ્પા થોડી એક્સિલરેટર વધારે આપો. કહ્યું છે ને કઈ વખતે કે નથી કહ્યું? કેટલાય સાંભળ્યું છે આમાંથી.
વેરી ગુડ. તો એ દંપતીને એ બાળક એવું કહે છે કે તમે થોડું એક્સિલરેટર વધારે આપો તો આપણે પેલી ગાડીને આગળ જતું રહેવું. તો એ પપ્પા એક્સિલરેટર વધારે આપે છે અને ગાડીની આગળ, એટલે દીકરો ખુશ એટલે કે વાહ પપ્પા. ફરીથી બાળક કહે છે કે પપ્પા હજુ થોડું એક્સિલરેટર વધારે આપો, આપણે પેલી ગાડીને આગળ જતું રહેવું છે. પપ્પા તો દીકરાનું કીધેલું હું ના તો પાડી ના શકું, પાછા દબાવે છે એક્સિલરેટર, પાછા પેલી ગાડીની આગળ. થોડી વાર થાય છે અને દીકરો એમ કહે પપ્પા હજુ થોડું એક્સિલરેટર વધારે આપો, આપણે પેલી ત્રીજી ગાડીને આગળ જતું રહેવું. એટલે પપ્પા વળી એજ્યુકેટેડ હશે અને કે પાછળ પડે બેટા આને વધારે એક્સિલરેટર આપું તો આ એન્જિન તૂટી જાય, આ ચોકઅપ થઈ જાય, એ ગાડીનું એન્જિન કંઈક જુદું છે, આપણી કેપેસિટી ઓછી છે, એની કેપેસિટી કંઈક જુદી છે. ત્યારે દીકરાએ જે કહ્યું ને એ સાંભળવા જેવું. દીકરો એમ કે પપ્પા હું એ જ કહું છું, મારી કેપેસિટી પણ આટલી જ છે. તમે વારંવાર એમ કહો કે 90% લાવ, 95% લાવ, પણ મારું એન્જિન જેટલું છે એટલી હું મહેનત કરું છું અને એટલા ટકા હું લાવું છું, તો જે ટકા છે એના કરતા વધુ લાવવા પ્રયત્ન કરીએ. પણ મારે 60% આવે ને તમે એમ તાત્કાલિક 95% આવે તો આપણે પ્રયત્ન કરો. એનો મતલબ એવો નથી પ્રયત્ન નહીં કરવાનો. ઘણા બધા એમ કહે છે કે આ દુનિયાની તમારી છેલ્લી પરીક્ષા નથી, પરીક્ષા એ જ જિંદગી નથી, આવું બધું ઘણા બધા લોકો કહેશે, તમે સાંભળજો. પણ એ પોઝિટિવ વે લેવાનો, એનો મતલબ એવો નહીં કે ભાઈ મહેનત નહીં કરવી. પાછા તમે નેગેટિવ લઈ લો કે સાહેબે કીધું ને આ છેલ્લી પરીક્ષા નથી, શાંતિથી આપો, કોઈ ચિંતા નથી. સાચો વ્યક્તિ, સાચો વિદ્યાર્થી એ છે કે પોતાની તાકાત જેટલી કેપેસિટી હોય, તમારી જેટલી ક્ષમતા હોય એટલી મહેનત કરી લો અને પછી એ મહેનતના આધારે જે પેપર આવ્યું એના આધારે પરીક્ષા આપી દો, પછી જે આવે ને એ પરિણામને હંમેશા સ્વીકારી લો. પરીક્ષાની અંદર જ્યારે તમે પેપર લખવા બેસશો ત્યારે પહેલો પ્રશ્ન માની લો કે ના આવડ્યો, બીજો ના આવડ્યો, ત્રીજો ના આવડ્યો, તો કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્રેસ થઈ જાય. પણ એવું કંઈ કરવાની જરૂર નથી, આગળના પ્રશ્નો તમને આવડતા હશે. જો પહેલા બીજા પ્રશ્નથી તમે ગભરાઈ જશો તો આગળના પ્રશ્નો જે આવડતા હતા એ પ્રશ્નો તમે કદાચ સારી રીતે જવાબ નહીં આપી શકો. એટલે ક્યારે ગમે એટલા પ્રશ્નો ના આવડે ચિંતા નહીં કરવાની, કારણ કે તમે ચિંતા કરશો તો એ પ્રશ્ન તમને આવડી જવાનો છે, નથી આવડવાનું. તો જેટલા આવડે છે એટલા પ્રશ્નો લખીએ. સાથે સાથે હજુ સમય આપણી પાસે 2 મહિના છે, તો એ 2 મહિનાની અંદર 5 માર્ચ થી આપણી પરીક્ષા શરૂ થશે. તો જે સૌથી વધારે જોખમકારક આપણી જોડે જે વીજાણુ યંત્ર છે ને એને જરા તમારાથી દૂર કરી દેજો. આ મોબાઈલ ટેકનોલોજીનો સદુપયોગ કરો પણ એનો જે દુરુપયોગ છે ને એને છોડજો. પરીક્ષા છે ત્યાં સુધી થોડો એવો સમય આપો કે એને છોડી દો થોડી વાર. જરૂર પડે તો કોઈક સારા વિડીયો ટેકનોલોજીનો ઉપયોગ કરીને જોજો. કારણ કે એક દીકરી એક જગ્યાએ જઈ એટલે ખૂબ જ સારું, એને મેં પૂછ્યું કે શું જોવે છે બેટા, તો એને એમ કહ્યું કે પપ્પા, એટલે કે મને એવું કહ્યું કે સર હું આમાં હાઉ ટુ ગેટ મોર માર્ક્સ ઇન નીટ એનો વિડીયો જોઈ રહ્યો. તો એવો એક મોટિવેશનલ, અથવા તો કોઈ એવું લાગે તો 10-15 મિનિટ 20 મિનિટ એનો ટેકનોલોજીનો ઉપયોગ કરો. કોઈ કન્ટેન્ટ જોઈએ છે તો એ જુઓ, એવો સદુપયોગ કરો. પરંતુ ખાલી વોટ્સઅપ, ફેસબુક, કોઈ ગેમ્સ આ બધું જોવામાં, પછી ટિકટોક બધું ઘણું બધું તમે જે જોવો છો તે એ બધું જોવામાં સમય નહીં બગાડો. કારણ કે આ પરીક્ષા છે એના પછી તમારી પાસે ઘણો સમય, એમાં તમે એન્જોય કરવું હોય તો કરજો. તો આ તબક્કે તમારી સાથે ઘણું શેર કરવું પડશે, અનુકૂળતા આપણે મળીશું. પણ આ તબક્કે સુંદર મજાનું આયોજન કર્યું છે એ બદલ આ તમામ સંસ્થાને અને તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને આ તબક્કે આ જગ્યાએથી મારે વચ્ચેથી જવું પડે છે એ બદલ દર ગુજર કરી માફી માંગુ છું. કારણ કે આ સરસ મજાનો પ્રોગ્રામ અને સાહેબનું તો જે છે હું સાંભળીશ જ સાથે સાથે, કારણ કે રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે. પણ તમને બધાને ઓલ ધ બેસ્ટ, તમે બધા જ ખૂબ સારા માર્ક્સે પાસ થશો અને ખૂબ જ સારી પરીક્ષા જશે અને ખૂબ જ પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે ફરી આ તબક્કે અહીંયા બોલાવીને જે સ્વાગત કર્યું છે અને આ સુંદર મજાનો પ્રોગ્રામ આયોજિત કર્યો છે એ બદલ તમામને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. સમયના અભાવે આપણા ડીઓ સાહેબે ટૂંકમાં પણ આપણને સરસ મજાની 2 વાતો કરી. તમારું એક્સિલરેટર તમારા હાથમાં જ છે અને પરીક્ષા પે ચર્ચા જે કાર્યક્રમ જોઈ નહીં શક્યા, આ 2 ટકોર કરી છે આપણને, એ આપણે નોંધ લઈશું. સાહેબ શ્રીનો અત્રે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. તેઓ મીટિંગ હોવાથી નીકળી રહ્યા છે. હવે આપણે
મંચ ઉપરથી સોફા એ સામે નીચે પહોંચતા થાય ત્યાં સુધી હું કાર્યક્રમને થોડોક આગળ ધપાવીશ. હવે આપણા ડીયુ સાહેબના વક્તવ્ય બાદ ચાતક નજરે જેમની આપ રાહ જોઈ રહ્યા છો એવા આપણા મોટિવેશનલ ટ્રેનર સાહેબને હું માઇક હેન્ડ ઓવર કરું એ પહેલા એમના વિશે હું બે મિનિટ થોડુંક કહી અને એમને હું માઇકનો હવાલો આપીશ. સાહિત્ય ક્ષેત્રે કોઈ પણ ગુજરાતી એવો નહીં હોય કે જે જય સાહેબને જાણતો નહીં હોય. ગુજરાતી પ્રિન્ટ મીડિયા જગતના સૌથી વધુ પ્રખ્યાત લેખક છે. શબ્દોના બાહુબલી તરીકે જાણીતા જય વસાવડા કે જેઓ ગુજરાત સમાચારમાં છેલ્લા 20 વર્ષથી પોતાના 500થી વધારે આર્ટિકલ્સ એ આપી ચૂક્યા છે. દેશ વિદેશમાં 5000થી વધારે પ્રવચનો જેમના થયા છે. 21 પુસ્તકોના પોતે સર્જક છે. જે પુસ્તકો પૈકીના જય હો, જે એસ કે, મમ્મી પપ્પા, પ્રીત કે સુખ હોય આવા પુસ્તકો બેસ્ટ સેલર્સ રહ્યા છે. અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોની 55થી વધારે વિદેશ યાત્રાઓ કરી ચૂક્યા છે. પોતાના જ ઘરની અંદર 25000થી વધારે પુસ્તકો, મેગેઝિન્સ અને ડીવીડીઝ તેઓ ધરાવે છે. એવા આપણા આ વક્તા મહોદય આપણા વડાપ્રધાનશ્રીના નરેન્દ્રભાઈના પુસ્તકના વિમોચન સમયે અને મોરારી બાપુના અસ્મિતા પર્વમાં એ જાહેર મંચ ઉપર એઓ સન્માનિત થઈ ચૂક્યા છે. 1 લાખથી વધારે ફેસબુકના એમના ફોલોઅર છે. એવા આજના આપણા આ વક્તા મહોદય જય વસાવડા માટે કહેવાયું છે કે તેઓ બ્રહ્માંડનો ભવ્યાતિભવ નાદ છે, ખુદનો એક શબ્દ અલંકાર છે, શબ્દનું સૌંદર્ય, વાક્યનો વળાંક, ભાષાની ભવ્યતા, લખાણની લચકતા, કાવ્યની કુસુમતા, વાણીની વક્રતા, ગદ્યની ગંભીરતા, પદ્યની પ્રસ્તુતિ, લાગણીનો લય, પાનાની પ્યાસ, વાંચનનો વ્યાસ, તર્કની ત્રિજ્યા, કલમની કમાલ, ધ્વનિની ધમાલ, વક્રતાનો વંટોળ, રસનો રથ, હાસ્યનો હાસ, રુદનનો રાસ, આંસુનો અવાજ, માની મીઠાશ, પિતાનો પ્રેમ, મિત્રનો મેળો, કિસ્મતની કસોટી, ઇતિહાસનો અરીસો, નવલિકાનો નૃત્ય, વિચારોની વર્ષા, વર્તમાનની વાત, ભવિષ્યનો ભાથો અને આજનો અવાજ, આ બધું જ જો રિટેલ ભાવમાં જથ્થાબંધ મળે છે એવા આપણા વક્તા એટલે જય વસાવડા. તો હવે વધારે હું સમય નહીં લેતો, હું વક્તા મહોદયને અહીં અત્રે આહવાન કરીશ કે આવો અને આપ જોરદાર સમયની પાબંદી સિવાય આપ જોરદાર વર્ષો. આપણા માટે સમયની પાબંદી તમે કરી હશે પણ અહીં અમારે કોઈ સંબંધ સમયની પાબંદી નથી. તો આવો આવો આવો, વેલકમ. ખૂબ ખૂબ આભાર. પરીક્ષાઓમાં જેમ ઘણા વિદ્યાર્થીઓ પહેલાના જમાનામાં જ્યારે મોબાઈલ નહોતો ને ત્યારે એકબીજાની નોટ રાખતા, સિનિયર સ્ટુડન્ટની નોટ પોતે જુનિયર લોકો વસાવી, ખાસ કેટલાક લોકો ઝેરોક્ષ કરાવે અને બાકીના લોકો જૂની નોટ સાચવે. ઘણા શિક્ષકો પણ સાચવતા, એવું નથી કે વિદ્યાર્થીઓ જ સાચવતા, શિક્ષકો પણ સાચવતા કે આ સારા વિદ્યાર્થીની નોટ છે ને 5-6 વર્ષ ચાલશે. એમ મારે આ ભાઈએ જે પરિચય આપ્યો ને ત્યારે આમ સાહિત્યિક એકદમ અમારા સૌરાષ્ટ્રના દુઆ છે ને દાયડા યાદ આવી જાય એવું, એટલે મારે તમારી નોટ લઈ જવી પડશે અહીં. કે આ તમે આટલું બધું તો હું નથી જાણતો કે આટલું બધું આપણે એચિવ કરેલું છે, પણ ખૂબ સરસ તમે સરસ મને ખરેખર સાચે હું મજાકમાં નથી કહેતો પણ ખરેખર મને આનો ભલે નોટ નહીં લઈ જાઉં પણ ફોટો પાડીને મને મોકલી દેજો ખરા આ પરિચય. કોઈક પૂછે તો મને કામ લાગે કે હું જો આ ભાઈ મને કહેતા હતા આવી રીતે. હું 27 ગોળ આંજણાના બધા સમાજના કાર્યક્રમની અંદર માણસા ગયો હતો ત્યારે આ સર્ટિફિકેટ મળેલું છે, આ સન્માનપત્ર ગણી લઈશું આને. પણ બહુ આનંદ થાય, મારે ખાસ આભાર અમારા પહેલા તો રમેશભાઈનો માનવાનો. અમારે એવા હવે આમ અમે કંઈ વારંવાર મળતા હોઈએ કે રોજ વાતો કરતા હોઈએ એવું નથી, પણ એક ભાવ ભરોસાનો એવો સંબંધ છે કે એ એમ એ પણ હોશિયારીથી એમ કે ભાઈ હું જઈને કહી દઉં છું
અને હું એમનો ફોન આવે એટલે સિરિયસલી લઉં, કઈક આડું અવળું કરીને પણ ગમે તેમ એડજસ્ટ કરીને પહોંચવાનો પ્રયત્ન કરું. આ એમનો કોલ હતો, પછી અમારા પ્રહલાદભાઈએ બધું સંકલન કરી લીધું અને અમારા સુરેશભાઈનો ફોન આવી ગયો કે ભાઈ આપણું જ છે, પહોંચી જજો. અને અહીં આવ્યા પછી શ્રી હરિભાઈના દર્શન થયા. હવે એમની સાથે તો અમારો ચોથો પાંચમો પ્રોગ્રામ હશે. બહુ ઓછા માણસો આપણા દેશની અંદર એવા છે કે જેમની પાસે વિઝન પણ હોય, રીઝન પણ હોય અને મિશન પણ હોય. હું હરિભાઈને એવા વ્યક્તિત્વની અંદર ગણું છું. વિઝન, આગળ શું કરવું છે એની દ્રષ્ટિ, રીઝન સાચું શું છે એનું કારણ, અને મિશન કેમ એવી રીતે અમલ કરવો. બહુ ઓછી વાત છે, બધા સપનાઓ તો બહુ બધા જોતા હોય પણ સાકાર ઓછા કરતા હોય. સપના અને ક્ષમતા વચ્ચે ફરક હોય છે. હરિભાઈમાં બંને છે, સપના જોવાની તાકાત પણ છે અને સપનાને સાકાર કરવાની ક્ષમતા પણ છે. મને તો દર વખતે એમની પાસેથી સરસ સરસ પુસ્તકો મળે. હવે તો મારે એક જુદું, જેમ અમારે બ્રાહ્મણોને લાડવા મળે એવી રીતે એ બધા આવા પુસ્તકો દર વખતે એક સરસ પુસ્તક મને આપે. ગયે વખતે મને બરાબર યાદ છે દેવેન્દ્રભાઈનું ગાંધીજી ઉપરનું પુસ્તક એક આપેલું. એ આજે રઘુવીરભાઈની અમૃતા મેં વર્ષો પહેલા આ છોકરાઓની જેમ પરીક્ષા છે એના વેકેશનમાં જેમ બધા વાંચતા હોય, હવે ત્યારે મોબાઈલ નહોતા એટલે વાંચન જ હતું વેકેશનની અંદર કરવા માટે, ત્યારે મેં વાંચેલી એ કથા નવા સ્વરૂપે મને આજે અમૃતા મળી રઘુવીરભાઈની. તો હરિભાઈ પાસે આ છે, માત્ર નજર હોય તો એમાંથી આપણને દેખાય, પણ નજરની સાથે દ્રષ્ટિ હોય તો એને કાલે આવતીકાલ શું થશે. આપણે ત્યાં અત્યારે ચિંતા એ જ છે, સૌથી વધારે ચિંતા હોય બધાને નેક્સ્ટ ઇલેક્શનની જ ચિંતા હોય છે, નેક્સ્ટ જનરેશનની ચિંતા નથી હોતી. કઈ એવા વ્યક્તિત્વ બેઠા છે, એવા વડીલો બેઠા છે. હમણાં અમેરિકાથી આવેલા બધા મિત્રો સાથે હું વાત કરતો હતો, શું કામ અહીં આવે, શું કામ અહીં સમય ફાળવે, એ ત્યાંય રહી શકે, ત્યાંય મોજ કરી શકે. અહીં ધારે તો કોઈ સરસ હિલ સ્ટેશન ઉપર જઈ આવે કે ભાઈ આપણે આવા ગરમીના વાતાવરણમાં ક્યાં વચ્ચે અત્યારે બેસવું, ક્યાં મંડપમાં આવવું. આ બધા એવા લોકો છે મિત્રો, જેમને નેક્સ્ટ ઇલેક્શનની નહીં, આવતી ચૂંટણીની નહીં, નેક્સ્ટ જનરેશનની ચિંતા છે, આવતી પેઢીની ચિંતા છે. એટલે આ મહેનત કરે, એટલે અમારા જેવાને ખાસ ખર્ચો કરીને બોલાવે, એટલે તમને બધાને બોલાવે. 24 અલગ અલગ શાળા સંકુલોમાંથી બધા મિત્રોને બોલાવ્યા, શિક્ષકોને બોલાવ્યા. તો ગમતું કામ છે, મને તો બહુ ગમે. વિચારના વાવેતરનું કામ છે. આમાંથી જ કોને ખબર, કોઈક મેરી કોમ હશે, આમાંથી જ કોઈક અબ્દુલ કલામ હશે. અબ્દુલ કલામ સાહેબ છાપાના ફેરિયા હતા. રામેશ્વરમ તો નાનકડું આજે ગામડું છે, કોઈક દર્શન કરવા ગયું હોય તો ખબર હશે. તમિલનાડુમાં એક નાનકડું ગામડું છે રામેશ્વરમ, ખાલી મંદિર મોટું છે એને કારણે પ્રસિદ્ધ છે, બાકી ગામ મોટું નથી. ત્યાં અબ્દુલ કલામ છાપાના ફેરિયા તરીકે, નાના બાળક તરીકે બીજાની ઘેર છાપું નાખવાનું કામ કરતા. એમાં છાપાના બંડલ ખુલી ગયું અને એને ફોટો જોયો રોકેટનો. અને એક બાળકને એવો વિચાર આવ્યો કે હું આ રોકેટમાં બેસીને આકાશમાં ઉડું તો. સામાન્ય સંજોગોની અંદર આવો સવારે વિચાર આવે ને સાંજે ભૂલી જાય. આમ ઘણા બધા બધા બાળકોને આપણે પૂછીએ તો બધાને કંઈક કંઈક બનવું હોય. કોઈક પાયલોટ બનવું છે, કોઈક ઉદ્યોગપતિ બનવું છે, કોઈક આ બનવું છે. એ તો સવાર સાંજ સુધી રહે, પછી પાછું સિઝન ફરે એમ પાછું વિઝન પણ ફરી જાય. પણ કલામ સાહેબે એ વાતને પકડી રાખી, ગરીબ બાળકે એક છાપાના ફેરિયાએ વાત પકડી રાખી કે ના, મારે આ રોકેટમાં બેસવું છે. અને ધીરે 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 કરતા એ ભણતા ગયા, ભણતા ગયા, ભણતા ગયા. એક તબક્કો એવો આવ્યો કે આપણા ઈસરોના ગુજરાતી વિક્રમ સારાભાઈ એમને મળ્યા અને એને કારણે પછી ધીરે ધીરે ડિફેન્સ રિસર્ચમાં ગયા, મિસાઇલમેન બન્યા. રોકેટમાં તો માણસ બેસી ન શકે પણ એમના નામના રોકેટો ઉડતા હોય એ લેવલે એમણે પ્રગતિ કરી, ભારત રત્ન બન્યા, ભારતના રાષ્ટ્રપતિ બન્યા. અને રિટાયર થયા પછી પણ જ્ઞાનનું કેવું કેવું મૂલ્ય કે એમના નામનું આજે કોઈ જોક નથી બનાવતું, આજે કોઈ કાર્ટૂન નથી બનાવતું. આટલી માથાકૂટ બધી દેશમાં ચાલતી હોય, કોઈ દિવસ મેં અબ્દુલ કલામના નામનો કોઈ જોક બનાવીને વોટ્સઅપમાં નાખ્યો હોય, કોઈ કાર્ટૂન બનાવીને વોટ્સઅપમાં નાખ્યું હોય એવો એક કિસ્સો મેં જોયો નથી. તમે જોયો હોય તો મને કહો. તો ધારે તો એક માણસ ક્યાં પહોંચી શકે, જ્ઞાનના જોડે કેટલું ઉડી શકે, એનો એક સાક્ષાત પુરાવો આપણી વચ્ચે છે. એટલે હું તો એમ માનું જ છું કે અહીં જે બેઠા છે એમાંથી આ કોકને પરાણે બેઠા હશે, કોકને થાક લાગતો હશે, કોકને કંટાળો આવતો હશે, સ્વીકારું. અમે પહેલા બેસતા એટલે મને ખબર છે. હું તો ઘેર ભણ્યો, પ્રાથમિક શાળાનું બધું શિક્ષણ ઘેર લીધું. હું ઘણી વાર મારી માની વાત કહેતો હું છું, હરિભાઈ સાહેબને ખબર છે. અમે કન્યા શાળામાં જયારે જૈન ચૌધરી ગયા હતા ત્યારે મેં વાત કરેલી કે રોજનું એક પુસ્તક લઈ આવવા માટે એને આખી જિંદગી સોનું ન પહેર્યું. એ પાટીદારની દીકરી, એટલે સંકલ્પ લે પછી મૂકે નહીં જટ. પણ એમણે સંકલ્પ લીધો કે રોજનું એક પુસ્તક ઘરમાં આવશે અને ગૃહિણીનું સોનાનું બજેટ છે એ નહીં ખર્ચાય, પણ એક પુસ્તકનું બજેટ આવશે. તો આજે હું હસતા હસતા કહું છું કે સરકાર ગમે એટલા કાયદા બદલાવે, અમારે ટેક્સની ચિંતા નથી, કારણ કે તિજોરી કરતા વધારે કબાટો ભરેલા છે અને કબાટો પુસ્તકના ભરેલા છે, જ્ઞાનના ભરેલા છે. એટલે દુનિયાની સફર કરવા મળે છે, એટલે બહાર જવા મળે છે. વચ્ચે હમણાં ગયા વર્ષે અમદાવાદમાં મોરારી બાપુની કથા હતી, લગભગ માર્ચ મહિનાની આસપાસ જ કથા હતી પરીક્ષાના માહોલમાં, અને ગાંધીજીને સમર્પિત કથા હતા.
તો રાજ્યપાલ શ્રી આવ્યા, આપણા શિક્ષણ મંત્રી શ્રી આવ્યા, બધા બાપુને સાંભળવા આવ્યા. બાપુ સામે બેઠા હતા, હું એક દિવસે હાજર કથામાં સાંભળવા માટે. બાપુ હસતા હસતા કે હું મેટ્રિકની પરીક્ષામાં 3 વાર ફેલ થયેલો છું, જાહેરમાં કીધું કથાની વ્યાસપીઠ ઉપર. તો 3 વાર ફેલ થયેલો છું. પહેલી વખત કે ફેલ થયો ને ત્યારે તો રામચરિત માનસ ની ચોપાયો જ વાંચતો, એટલે કઈ પરીક્ષાનું બહુ વાંચન નહોતું કર્યું. એટલે પહેલું આપણે બોધ એ મળ્યો કે પુરુષાર્થ, પરિશ્રમ કર્યા વગર પરીક્ષા અપાય નહીં, મહેનત તો કરવી જ પડે, પરીક્ષાના હોલમાં દાખલ થવું પડે, આ જ્ઞાન પહેલું. બીજી વખત મહેનત કરી પણ કોકે ચા પીધા વગર પેપર જોયા. એમણે વસ્તા હસતા કીધું કોકે ચા પીધા વગર પેપર જોયા. આમાં જેમ વિદ્યાર્થીઓને થાક લાગે એમ શિક્ષકોને લાગે ને, એનું કોઈ ચર્ચા જ નથી કરતું. સવારથી સાંજ સુધીમાં એકના એક જવાબ વાંચવા પડે 200-200 વખત, એ થાકે. પછી ઘણીવાર મૂડમાં હોય, જરાક આમ સારા સારા મેસેજ વાંચીને બેઠા હોય તો વળી આમ લાલ લીટા પોઝિટિવ કરતા જાય. સવારે ચા હરખી ન થઈ હોય કે હાંજે ખાવાનું ન ભાવ્યું હોય તો વળી ચોકડા મારતા જાય. એમ હસતા હસતા કે બીજી વાર આપણે તો પરિશ્રમ કર્યો તોય પરિણામ સરખું ન આવ્યું. એટલે બાપુ કે મને બીજું જ્ઞાન પ્રાપ્ત થયું કે પરિશ્રમ વિના જ્યારે પગ ન મૂકો પરીક્ષા ખંડમાં, એમ બીજું એ કે પ્રાર્થના વગર પણ પગ ન મૂકવો. ભગવાનને યાદ કરીને જવું, સારા માણસના હાથમાં આપણા પેપર જાય, સારા મૂડમાં આપણા પેપર જોવે, એને એને ત્યારે એ મિનિટે કઈક મોજમાં હોય ને આપણને જરાક 2 માર્ક વધારે આપે, પ્રાર્થના કરી. અને ત્રીજી વાર કે મેં જયારે પરીક્ષા આપી ને ત્યારે ઓલો ઉચાટ હોય ને, 2-2 વખત રહી ગયા, હવે આ શું થશે. એટલે ત્રીજું પાસ સૂત્ર મળ્યું કે પ્રતીક્ષા કરવી. દરેક વખતે એક જ સમયે બધાને બધું નથી મળતું, કોકને મળે ત્યારે કોક રહી જતું હોય છે, પણ એ રહી જતું હોય ત્યારે રહી જતું હોય છે, કોને ખબર કે પાછળથી એને વધારે મળવાનું. આપણે એવા કેટલાય કિસ્સાઓ જોયા છે, રાજકારણમાં જોયા છે, ધંધામાં જોયા છે. તમને ખબર હોય તો આ ધીરુભાઈ અંબાણીના 2 દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ, પહેલા ટેલિફોનનો ધંધો હોશિયારીથી અનિલભાઈએ કર્યો અને ના પાડી હતી બીજાને નહીં, મને આપવા, ટેલિફોન મારા ભાગમાં, રિલાયન્સ મુકેશભાઈના ભાગમાં ટેલિફોન, રિલાયન્સ ટેલિફોન મારા ભાગમાં. તો પહેલું એમને મળ્યું, પણ પછી ધીરે 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 એ ધંધો ચાલ્યો નહીં. મુકેશભાઈનું જીવ એવું ચાલ્યું એવું ચાલ્યું એવું ચાલ્યું કે અનિલભાઈનું દેવું કોર્ટમાં જઈને મુકેશભાઈએ ભરી દીધું, એટલે જેલમાં જતા બચી. આ છાપામાં આવેલા સમાચાર છે કે મારા ઘરના બનાવેલા છે. એટલે એમણે ધંધો 12 વર્ષ પહેલા ચાલુ કર્યો. મુકેશભાઈએ તો 12 વર્ષ મોડો ધંધો ચાલુ કર્યો ટેલિફોનનો, પણ એમનો 12 મહિનામાં ધંધો જામી ગયો, પેલો 12 વર્ષે જામ્યો નહીં. એટલે ક્યારેક પ્રતીક્ષા પણ કરવી, આપણી અંદર પડેલું હોય તરત બહાર ન આવે, કોક દી મોડું થાય, કોક દી વહેલું થાય, વેલું થઈ જાય એના વેલા ફટાક્યા થાય. સચિન તેંડુલકર ને વિનોદ કામલી એક જ સ્કૂલમાં ભણતા, એક જ સાહેબ રમાકાંત આચરેકર, બે એક જ સરખું ક્રિકેટ શીખીને એક સાથે 600 રનની પાર્ટનરશિપ કરી ભારતની ક્રિકેટ ટીમમાં આવ્યા. હાઈટ સરખી, ભાષાય સરખી, સ્કૂલે સરખી, ક્લાસે સરખો, ઉંમરે સરખી. કામલીભાઈ ખોવાઈ ગયા, સચિનભાઈ અમર થઈ ગયા. એનું કારણ શું? સચિને ફોકસ કર્યું, સચિને ધ્યાન આપ્યું, મારે ક્રિકેટમાં જ રહેવું છે, ગમે તેમ કરીને સારું ક્રિકેટ રમવું છે. કામલીને હીરો થવું હતું એટલે ગોગલ્સ બોગલ્સ સરસ પહેરે ને 2-4 ફોટા પડાવે ને 1-2 પિક્ચરમાં ડાન્સે કરી લીધા. જે પિક્ચરના શોખીનો જૂને પેઢીના હશે એમને ખબર હશે, આથી 15-20 વર્ષ પહેલા કામલી 2-3 પિક્ચરમાં હીરો તરીકે આવી ગયો. સચિન ઉપર પિક્ચર બની, ધોની ઉપર પિક્ચર બની. જે લોકોએ ફોકસ કરીને કામ કર્યું ને, એને તો એમને 200 કરોડના મોડેલિંગના કોન્ટ્રાક્ટ મળ્યા. એની આસપાસ અમિતાભ બચ્ચનથી માંડીને બધા હીરો હિરોઈને એની બર્થડે પાર્ટીમાં જઈ જઈને નાચીને ગાઈને એનું સ્વાગત કર્યું. જ્યારે જે લોકો હીરો થવા માટે નીકળ્યા હતા એ ઓટોમેટિકલી ખોવાઈ ગયા. વિચારજો, આ તમારી નજર સામેની જ વાત છે, કોઈ કાયમી નથી. 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહ મેન ઓફ ધ સિરીઝ હતો, 2015માં ટીમમાં નહોતો. વિચારજો, 2011ના વર્લ્ડ કપની અંદર મહેન્દ્રસિંહ ધોની છે એને સિક્સર મારીને વર્લ્ડ કપ જીતાડી દીધો. 2019ના વર્લ્ડ કપમાં છેલ્લે રનઆઉટ થયો અને આપણે સેમિફાઇનલમાંથી નીકળી ગયા. તો જગતની અંદર હંમેશા યાદ રાખજો, ભલે આમ અમારા જેવા માણસો પોરસાય ફૂલાય, આ વજન આમ જ વધતું જાય, બરાબર, ગુરુત્વાકર્ષણ જાજુ લાગુ પડે. કારણ કે વિજ્ઞાનનો નિયમ છે, ઘેરાવો જેનો જાજો હોય એના ઉપર ગુરુત્વાકર્ષણ ધરતીનું જાજુ લાગુ પડે. તો અમારે અમારે જાજુ લાગુ પડે, તમને સાયન્સ ભણાવી દીધું. જો એક મિનિટ, એટલે આ પ્રશ્ન પૂછાય તમને કામ લાગશે. દળના સમપ્રમાણમાં ગુરુત્વાકર્ષણ હોય, જડત્વ હોય, આવા બધા વિજ્ઞાનના જૂના નિયમો છે. કહેવાનો મતલબ એ છે કે અમે ફૂલાએ ખરા આવું બધું સાંભળીને, પણ યાદ એટલું રાખવાનું છે મિત્રો કે ભૂતકાળમાં જે આપણે કરી ગયા એ આપણું પાસ્ટ પરફોર્મન્સ છે, એ તો થઈ ગયું, એના જોડે આખી જિંદગી નહીં નીકળે.
ધોનીનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન થયો. ત્રણ દિવસ પહેલા સમાચાર છે આ વર્ષનો કોન્ટ્રાક્ટ ના આપ્યો, કારણ કે હમણાં રહીમાં નથી ભાઈ, સાત મહિનાથી. ગમે એવો મોટો માણસ હોય, ગમે એવો ભવ્ય માણસ હોય, રાજકારણમાં પણ આ જ નિયમ છે. સાત સાત વખત, આઠ આઠ વખત તમારે પૂછો, ધારાસભ્ય સાહેબ ને બધા મિત્રો બેઠા જ છે, સાત સાત આઠ આઠ વખત જીતેલા માણસો હોય, પણ પછી છેલ્લે શું કર્યું એના આધારે મિનિસ્ટર કોને બનાવવાનું કોને નહીં એ નક્કી થાય. સંસાર ક્રૂર લાગે તમને, પણ નિયમ સાચો છે. લાસ્ટ પરફોર્મન્સ છે ને એને જ હંમેશા મહત્વ આપો. લાસ્ટ પરફોર્મન્સ, પાસ્ટને નહીં. ગયા વખતે આપણે કેટલા માર્ક આવ્યા તે મહત્વ નથી, આજે કેટલા માર્ક આવી મહત્વ છે. બાપુએ બહુ સરસ મજાની, મેં તમને અસ્તા અસ્તા બાપુના ત્રણ પગથિયા કીધા, પણ એ પગથિયા કહીને બાપુએ સરસ વાત કરેલી. આમ રામચરિત માનસની પોથી હમણાં હાથમાં પકડી ચાલુ કથાએ, અને એમ કીધું કે આ પોથીના પ્રતાપે ક્યાં ક્યાં પૂગા, એવું દેશી કાઠિયાવાડી ભાષામાં કીધું. કે એક વસ્તુ પકડી લ્યો, એક જીવનમાં કંઈક માસ્ટરી મેળવો, કોઈ એક બાબત. ત્યારે પરીક્ષામાં જે થયું એ તો લોકોને યાદ નથી, પણ પોથી પકડાઈ ગઈ હાથમાં તો આજે બાપુએ એમની ધોતીમાં કે ખિસ્સું નથી રાખવું પડતું પાસપોર્ટ ને રૂપિયા રાખવાનું, પણ 80 દેશોમાં કથા થાય છે, નવ નવ દિવસ લગી લોકો સાંભળે છે. અને બાપુ જસ્તા હસતા કહ્યું કે કોઈ મરવા બરવાના વિચાર કરવા નહીં, છોડવાના, ભાગવાના, ભણવા છોડીને ભાગી જવાના આવા વિચાર કરવા નહીં. જો ત્રણ વાર ફેલ થયેલાને સાંભળવા શિક્ષણ મંત્રી રાજ્યપાલ સામે બેસતા હોય તો તમારે તો ઘણું હજી બાકી છે જીવન. બહુ સાદી સીધી વાત છે. આમ શિયાળો હોય ને, રાતના ઘણી વખત પંખો પંખો ચાલુ ન કરવાનું મન થાય આપણને ઠંડીને કારણે, તો મચ્છર બહુ આવે, આમ ગળગળ કરતા કાનમાં આવે ને. હવે તો બધા તાવના નેના કેસ બહુ થાય એટલે માણસને બીક લાગે મચ્છર, મચ્છર બીવડાવી દે આપણે. મચ્છર તમે આમામ આમામ કરો, મચ્છર જતો, થોડીક વાર પછી પાછો આવો, મારી ન નાખો ને તમે. ઘણા લોકો પછી આ મચ્છર ઉપર આક્રમણ, વાંચવાનું પડતું મૂકીને મચ્છર ગોતવા નીકળે, 15 મિનિટ એમાં કાઢે. આપણે બધાને એમાં બહુ મજા આવે, પરીક્ષાની તૈયારી કરવામાં બહુ મજા આવે, પરીક્ષાની તૈયારીમાં વાંચવાનીમાં બહુ મજા આવે, પણ વોટ્સઅપ નું ગ્રુપ બનાવે ઘણા કે આપણે એક્ઝામ માટે શું કરશું. તો પહેલું કામ શું, તો કે વોટ્સઅપમાં ગ્રુપ બનાવશું, પછી ગ્રુપ બનાવે એમાં 5-7 જણા ગુડ મોર્નિંગ ને કોક ગુડ ઇવનિંગ ને કોક બીજી બધી ફલાણું તાનાજી કેવું હતું ને એવું બધી વાતો હાલ, એટલે પછી કોક યાદ દેવડાવે કે આપણે એક્ઝામની તૈયારી કરવાની છે, એક્ઝામની તૈયારી. એટલે વળી એકાદ જણો કઈક એક સવાલ મૂકે, એટલે બીજા એમ કહે કે ભાઈ હમણાં તો બહુ ઠંડી પડે છે, હમણાં ફલાણો મેચ બાકી છે, હમણાં બધું પૂરું થઈ જાય ને, ભારત ઓસ્ટ્રેલિયાની સિરીઝ પૂરી થાય પછી આપણે જવાબ પૂછશું. આમ ને આમ તો પરીક્ષા નજીક આવી જાય, સ્વાભાવિક ક્રમ છે. બધા લોકોને મજા જ આવે, હું ના નથી પાડતો, પણ જે લોકો થોડાક વધારે ઉજાગર કરે, થોડીક વધારે મહેનત કરે, થોડુંક વધારે ફોકસ કરે, એ ક્યાંક પહોંચી શકે, એની પરીક્ષામાં ક્યાંક પરફોર્મ કરી શકે. અમારે સૌરાષ્ટ્રમાં એક જૂની ખેડૂતની કહેવત છે, ખેડૂત ખેતરની કહેવત છે, પૈડો પોદળો ધૂળલી નીકળે. પોદળો નીચે પડે ને કઈ નો ભેંસનો, તો એ ધૂળ વગરનો તો એમને હાવ કોરો તો આવે જ નહીં, સિવાય તમે આમ ખોબામ જીલી લો તો અલગ વાત છે, તો ધૂળ વાળો ધૂળ વગરનો મળે તમને, પણ થોડીક ધૂળ તો ચોટે જ. એમ પાના એમને ફેરવા હોય, આમ તેમ ફેરવા હોય, બે જણા બોલતા હોય, નાજર જાવો, સાહેબે કઈક લેસન આપ્યું હોય, પરાણે પરાણે કર્યું હોય, બે કટકે કર્યું હોય, અડધું હવારે અડધું હાંજે એમ કર્યું હોય, પણ પૈડો પોદળો ધૂળ લઈને ઉખડે એમ કાંઈક તો મગજમાં ગયું જ હોય. 2-5 શબ્દો તો યાદ રહે જ, 10-12 વસ્તુ તો યાદ આવે જ, આ નિયમ છે. ગઈકાલે ગમે એટલા રેકોર્ડ આપણે તોડ્યા હોય, આજની જ ઉપર પરીક્ષા છે, જેટલી છે એટલી આ ક્ષણ ઉપર પરીક્ષા છે. હમણાં આપણે ક્રિકેટની વાત કરતા હતા, ગમે એવા મોટા ક્રિકેટર હોય, પણ એ દિવસે જો એ દિવસે તમારાથી એક દડો ચૂકાઈ ગયો, તમે આઉટ થઈ ગયા, તો તમારો છેલ્લો ઝીરો જ ગણાવાનો, પણ બહુ મૂંઝાવાનું નહીં. પાછલા ઝીરો તમે ભૂસી શકો છો જો તમને નવી સેન્ચુરી મારતા આવડે તો. તો દુનિયાને પાછલા ઝીરો રોહિત શર્માના હતા અને વિરાટ કોહલીના હતા આજે કોઈ યાદ નથી કરતું. નવી સેન્ચુરી મારો, પાછલા ઝીરો ભૂલાઈ જશે. નવી રીતે તૈયારી શરૂ કરો, નવી મહેનત કરો. પણ મુશ્કેલી શું થાય છે, અમારે અહીં હરિભાઈ સાહેબ, હું આ જ વિસ્તારમાં, મારાથી નામ ન દેવાય જાહેરમાં સંસ્થા, મહેસાણા પાસેની એક કોલેજ, અને આપ જેમ અમદાવાદથી બધું સંચાલન કરતા હો બધી આ સંસ્થાઓ, એમ ટ્રસ્ટી સાહેબ મને મળી ગયા એક બીજા કાર્યક્રમમાં, તો મને કે અમારી કોલેજમાં પણ તમે આવો. હવે રમેશભાઈને પૂછો, મારું ભરોસા ઉપર કામ ચાલતું, હું કઈ કઈ કોઈને એમ નથી કહેતો પેલા આ મંગાવો આ મંગાવો, પેલા આટલી શરત આમ શરત આમ શરત, પહોંચી જાઓ. તો મેં સાહેબનું સરનામું તારીખ લઈ લીધી, સાહેબે નોંધાવી દીધી. હવે સાહેબ અમદાવાદ, હરિભાઈ જેવા ચીવટવાળા નહીં, સ્પેશિયલ ખાસ મહેનત કરીને આવે માણસા લગી, એમ એ પોતે સંસ્થામાં આવ્યા નહીં દિવસે, હું તો પહોંચી ગયો મારા સમય. હવે પ્રિન્સિપાલ સાહેબ છે એ જરા નિરાતવાળા હતા,
એટલે હું ગયો અને મેં અંદર જઈને પેલા તો પૂછપરછ કરીને ગોતું કેમ્પસ, એમાં કઈ સામે કોઈ આવીને ઉભું રહ્યું એવું નહોતું, મારે જ ગોતું પડ્યું. ગોતીને સાહેબ ની ચેમ્બર માં જઈને કીધું, સાહેબ આજે મારું લેક્ચર છે, મારું નામ જય વસાવડા, તમારા ટ્રસ્ટી સાહેબે મને કહેલું આ તારીખ. હા હા એ કે લે તમે તો આવી ગયા. એટલે મને ત્યારે જ આમ જરાક ભીક લાગી, મેં કીધું આવો તમે તો આવી ગયા એટલે આપણે કોક જમવા કોક ની ઘેર ગયા હોય અને આપણે પગ મૂકીએ ને પછી કોક કે હે તમારી રસોઈ કરવાની છે કા એમ, એવું હાલત છે યાર. હવે મૂળ કોઓર્ડિનેશન નહીં હોય સરખું, એમને ભૂલાઈ ગયું હશે, જે તે વખતે કઈ વાત થઈ હશે પણ ભૂલી ગયા હશે, પછી મને જોઈને બિચારા ચોક્યા તો મને કહે હવે એક કામ કરો છોકરાઓ ભેગા કરો. એટલે મેં કીધું કઈ વાંધો નહીં, બેઠો છું તમે તારે વિણીયો છોકરાઓ, મને તમે ઘરે ઘરે જાશે તો ઘરે ઘરે જવું ન પડ્યું, કેન્ટીન માંથી થોડાક લઈ આવ્યા, થોડાક બાર બાઇક ઉપર એમ બેઠા હતા ત્યાંથી બધા ભેગા કર્યા, 60-70 છોકરાઓને તમારે જેટલી મોટી સંખ્યામાં નહીં બધા ગોઠવાણા, હું જાણે કે પ્રાણી બાગમાં નવું પ્રાણી આવ્યું હોય કેમ બધા જોવા આવે એમ, બધા મારી સામે જોયા કરે ટકર ટકર. અને મેં જોઈને એમ થયું, મેં કીધું હવે આમાં કઈ બહુ હથોડા મારવાનું કઈ યોગ્ય નથી, આ સાયન્સ છે આપણે એક જ છીએ, હમણાં ટીંગાટોળી કરી મૂકી આવશે સાહેબ ને ખબર જ નથી. એટલે મેં એમ કીધું તમારે જીવનમાં જે કરવું હોય તમારે શું કરવું છે ત્યાંથી આપણે વાત કરી શરૂ શરૂ. આજનો આપણો ટોપિક એ તમારે જીવનમાં શું કરવું છે, કઈ બોલે નહીં આપણા શિક્ષક મિત્રો અહીં બેઠા છે તમને ખબર હશે, હવે ખબર નથી શું પ્રેક્ટિસ ચાલે છે પણ હું ભણતો ત્યારે ત્યાં લગી તો એવું હતું કે કોઈ જવાબ ના આપે ને પછી મેડમ કે સર હોય તો ચોક ચોક છૂટો આપો, હાલો જેમ કેમ લાગે એમ બધા બધા જવાબ જવાબ. મેં ભાઈ નામ રેન્ડમલી ઉભા કીધું, બોલો દોસ્ત તમારે જીવનમાં શું કરવું છે. પેલા મારી સામે જોયા રહી પછી કે લગન 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 લગન. સલમાન ખાને નથી ગીરા, રતન ટાટાએ નથી ગીરા, મજાકમાં કરું છું, આપણે વડાપ્રધાને નથી ગીરા, વિરોધ પક્ષને નથી ગીરા, બરાબર બધે સિંગલ છે કહીરા હોય તો નિયમમાં રહ્યા નથી ભેગા, બરાબર. ભારતમાં તો મુખ્યમંત્રી વળતા એવા છે, હવે તો તમે રાજ્યોની યાદી કરો ને તો આવું તમને દેખાશે, પણ આપણે એ જ્ઞાન આપવા માટે અત્યારે નથી બેઠા. એટલે મેં ઓલા ભાઈને એટલું કીધું, મેં કીધું તમારે લગ્ન જ કરવા છે સીધે સીધા, ભણવા ભણવાને કંઈ માથાકૂટ કરવાને બદલે તો ફરવા જવાનું નક્કી કર્યું. જો માણસો પાસે મોટી મોટી આમ આમ કરી નાખવું તેમ કરી નાખવું બધું હોય છે, એમની ભાઈને લગ્ન કરી નાખવાનું બહુ આમ મહત્વ હતું, કંકોત્રી છપાવી જોઈએ સરસ મજાની બસ, પણ ફરવા ક્યાં જવું છે એની ખબર નહોતી. સમજો આપણે ઘણી વાર સાહેબ અમેરિકા રહેતા હોય ને કોઈ કાંઈના મિત્રો હોય કેમ કે અમારા માટે એક સરસ જેકેટ લેતા આવજો, એટલે કોઈ પૂછે કે ભાઈ કેવું જેકેટ લેતો આવું, લેધર જેકેટ લેતો આવું, સોફ્ટ જેકેટ લેતો આવું, વજનદાર લેતો આવું, હળવું લેતો આવું, તો કે એ તમને જે ઠીક પડે એ લેતા આવજો ને. કારણ કે જાજુ વિચાર જ ન કર્યો હોય કેવું આપણે પહેરવાનું છે જેકેટ, આપણા શરીર માટે જોઈએ છે, આપણે અરીસામાં આપણો ફોટો જોઈને સેલ્ફી પાડીને પાંચ ભાજીબંધને મોકલવો છે, પણ આપણે લાંબો વિચાર નથી કરતા કેવું જેકેટ પણ પહેરવું છે. એવું પેલા ભાઈ સાથે થયું, મેં કીધું ફરવા ક્યાં જવું છે તો નથી ખબર. પછી મેં ઓપ્શન આપ્યા કેબીસીની જેમ, તો સીધું સ્વિઝરલેન્ડ પસંદ કર્યું, પિક્ચર રાજા જોતા હશે એટલે કે સ્વિઝરલેન્ડ જવું છે. એટલે મેં કીધું ખબર છે યુરો સ્વિસમાં તો સ્વિસ ફ્રાંક છે CHF, તેવી રીતે એને ખબર જ નહોતી ડોલર યુરો CF. એટલે મેં કીધું આ બધા રૂપિયા લઈને ન જવાય, તમને એરપોર્ટ ઉપરથી જ નહીં જવા દે, પેલા પૂછશે કે તમારી પાસે પૈસા કેટલા છે અહીંના કરન્સી. પછી મને આમ બ્રહ્મજ્ઞાન થયું કે હું આમાં ખોટી જગ્યાએ ચડી ગયો. મેં કીધું વિઝા છે વિઝા, એટલે એની ખબર જ નહોતી કે વિઝા કોને કહેવાય. એટલે પછી હું એનાથી નીચે આવ્યો, કીધું પાસપોર્ટ છે તો એ ખબર નહોતી પાસપોર્ટ કોને કહેવાય, પણ સીધું ફરવા જવું તું સ્વિઝરલેન્ડ. એટલે મેં કીધું પહેલા તો આપણી કરિયર એવી હોવી જોઈએ, કારણ કે પાસપોર્ટના ફોર્મમાં પૂછશે કે છેલ્લા 3 વર્ષની આવક શું છે, શું કરો છો, ક્યાં ભણો છો, 10 જગ્યાએ ખાના પૂરવા પડશે, પછી તમારો એક પાસપોર્ટ નીકળશે, પછી એમાં એક વિઝા આવશે, પછી આટલા પૈસા ભેગા કરવા પડશે, 10-12 લાખનો મામલો થાય. મેં કીધું 2 જણાને ફરવા જવું હોય ફૂટપાથ ઉપર તો સૂશો નહીં ભાઈ મુંજાણા. એટલે મેં હસતા હસતા કીધું કે જો અત્યારે ધ્યાન આપીને સરખી રીતે પરીક્ષા આપશો ને તો એવું બનશે, જેમાં મોરારી બાપુને મેં તમને ઉદાહરણ આપ્યું, દુનિયા બોલાવે. મોદી સાહેબે કેટલા બધા દેશ ફરી આવ્યા, દુનિયા બોલાવે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા. તમે એક લેવલે પહોંચશો, તમે કોઈ કંપનીમાં હશો, તમે કોઈ એવું કામ કરતા હશો, દુનિયા તમને સામેથી કહેશે કે ચાલો અમે કોન્ફરન્સ રાખી છે તમે આ દેશમાં આવો, અમે આ જગ્યાએ પાર્ટી રાખી છે તમને ઇન્વિટેશન આપ્યું છે આવો, લગ્નમાં બોલાવશે, ઘણા સારા સંબંધો બાંધ્યા હશે તો અમારા છોકરાઓના લગ્ન આદેશમાં છે હાલો. પણ જો મેં કીધું ભણવામાં અત્યારે ધ્યાન આપીને સરખી રીતે પરીક્ષા નહીં આપો તો પછી સ્વિઝરલેન્ડને બદલે મનાલીમાં જાજો.
અને જો એમાંય સરખું ધ્યાન નહીં આપો તો મનાલીને બદલે આબુ નજીક જ છે, અને એટલું ધ્યાન જો ન રહેતું હોય ભણવામાં તો મહેસાણા વોટર પાર્ક તો છે જ વર્ષોથી, અને એમાંય હજાર હજાર રૂપિયાની ટિકિટ હોય છે, એ નો દેવી હોય ખિસ્સામાંથી કાઢીને તો પછી 5 રૂપિયાની ખારી સિંગ લઈને કમ્પાઉન્ડમાં બેસવાનું, લોનમાં મજા કરવાની, કોણ જાય છે ને કોણ આવે છે ને કેવી ગાડીઓ નીકળે છે એ જોયા કરવાનું. મિત્રો, સંકલ્પ લ્યો આજથી, પ્રેક્ષક બનશો તો બીજા રમશે ને એના માટે તાળીઓ પાડતા રહી જશો, હાથમાં પાટિયા પકડશો ને કોઈક ટીવી વાળા કેમેરા ફેરવશે ત્યારે તમારું 1 મિનિટ માટે ધ્યાન જશે, બાકી દુનિયા ભૂલી જશે. પણ ખેલાડી બનશો, દુનિયા આખી તમારા માટે તાળી પાડશે. તમે રમશો, તમે મેદાનમાં ઉતરશો, તમે મહેનત કરશો, તમે દોડાદોડી કરશો, સંઘર્ષ કરશો, દુનિયા તમારા માટે તાળી પાડશે. પહેલું મોટિવેશન તો આ જ સમજવાનું છે. આપણે બધા મંદિરે દર્શન કરવા માટે જઈએ, કોઈ પણ મંદિરે, કોઈ પણ ધર્મસ્થળે, મોટાભાગના ધર્મસ્થળોમાં પગથિયા તો હોય જ, હિન્દુના નહીં, કોઈ પણ ધર્મસ્થળમાં પગથિયા તો હોવાના. પગથિયા છે ને એ પણ પથ્થરના બનેલા હોય, અને જ્યાં અંદર માણસ માથું ટેકવવા જાય છે ને એ જગ્યા પણ પથ્થરની બનેલી હોય. આપણે મોટાભાગે મૂર્તિઓ તો હોય જ આપણા હિન્દુ ધર્મોમાં, મૂર્તિ પણ પથ્થરની છે, પગથિયા પણ પથ્થરના છે, બંને આરસના છે. પણ મૂર્તિ છે ને એનો પથ્થર છે, જ્યારે સંજોગોના ટાંકણા પડતા હોય ત્યારે ઘસાઈ ઘસાઈને ઘડાયો છે, એણે પોતાની નકામી વસ્તુ છોડી છે અને જે અંદર ઘાટ હતો ને ઘડાવા દીધો છે, એટલે એ 500 વર્ષ લગી, 1000 વર્ષ લગી લોકો ત્યાં આવીને માથું મૂકશે, અને જે પગથિયાનો પથ્થર ઘડાયો નથી પણ ઘસાયો છે ત્યાં લોકો પગ મૂકશે. તમારે નક્કી કરવાનું છે કે માટી તો આપણે બધા જ છીએ, પણ ઘડાવીને આપણે મૂર્તિ તરીકે પૂજાવવું છે કે ઘસાઈ ઘસાઈને લોકોના પગ નીચે કચડાવવું છે. આટલી જ વાત છે. આપણે તો પ્રેક્ટિકલ જ્ઞાન બહુ આપતા નથી, લોકો બધું થિયરીનું જ્ઞાન આપે છે પરીક્ષાઓમાં. પણ તમે કાચો હીરો જુઓ ને, જે મિત્રોએ અનુભવી હશે ને કદાચ જોયો હોય, ખડી સાકર જેવો લાગે, તમને કંઈ ખિસ્સામાં નાખીને જવાનું મન ન થાય, મૂકી દો, મેં તો હાથમાં લઈને મૂકી દીધો હતો, મને હું ખબર આ હીરો છે, એટલો બધો ગંદો અને મેલો હોય, કંઈ એમ ચમક ન હોય, પણ એને પોલિશ કરો, એને કટિંગ કરો, એનું પોલિશિંગ કરો. આપણે સુરતમાં ઘણા બધા મિત્રો કરે જ છે, પાલનપુરમાં કરે છે, પછી જે હીરાનો ઘાટ આવે ને લોકો મખમલની દાબડીમાં રાખે, સાચવીને રાખે, તિજોરીમાં રાખે, વારસામાં આપે, સાસુ વહુને આપતા જાય, વહુ એને સાસબ બને ત્યારે એના વહુને આપે.